હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું ઇટાલિયન પાસ્તા સલાડ, તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી. સૌ પ્રથમ એક વાસણમાં 5-6 કપ જેટલું પાણી ગરમ કરી લઈશું. પછી તેમાં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને 2.5 કપ જેટલા બો પાસ્તા એડ કરી આપણે તેને 20 મિનિટ માટે બોઇલ કરવા રાખી દઈશું. વીસ મિનિટ પછી આપણે પાસ્તાને ચેક કરી લઈશું કે પાસ્તા કૂક થયા છે કે નહીં. આપણા પાસ્તા કૂક થઈ ગયા છે તો તેને એક કાણાવાળા વાસણમાં કાઢી અને ઉપરથી ઠંડુ પાણી રેડી તેને આપણે ઠંડા થવા દઈશું. હવે આપણે સલાડ માટે ઇટાલિયન ડ્રેસિંગ રેડી કરી લઈએ. તેની માટે એક બાઉલમાં 1/2 કપ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ લઈશું. પછી તેમાં 1 કળી લસણને છીણીને એડ કરીશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરીશું. 1 ટીસ્પૂન વિનેગર એડ કરીશું. લેમન ઝેસ્ટ એડ કરીશું. ટુ ટેબલસ્પૂન પાર્સલે એડ કરીશું. ટુ ટીસ્પૂન સુગર પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 2 ટીસ્પૂન ઇટાલિયન સીઝનિંગ એડ કરીશું. બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. એક બાઉલમાં બોઇલ કરેલા પાસ્તા લઈશું. પછી તેમાં 1 કપ જેટલી 1/2 બોઇલ કરેલી બ્રોકોલી એડ કરીશું. 1 કપ લેટ્યુસ એડ કરીશું. 1 કપ કાકડી એડ કરીશું. 1 કપ ચેરી ટોમેટો એડ કરીશું. 2 ટેબલસ્પૂન બ્લેક ઓલિવ એડ કરીશું. 4-5 બેઝિલના પાનને હાથેથી તોડીને એડ કરીશું. હાફ કપ જેટલા મોઝરેલા ચીઝ બોલ એડ કરીશું. હવે તૈયાર ડ્રેસિંગ એડ કરી અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. તો રેડી છે ઇટાલિયન બો પાસ્તા સલાડ. જો તમને આ રેસિપી સારી લાગી હોય તો રેસિપીને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.